जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आपणे गया वीडियो लेक्चर में रुधिर वाहिनीओ विषयनी बात जोई थी। रुधिर वाहिनीओ छे ए त्रण प्रकारनी छे ई बात करी थी आपणे, धमनी, शिरा अने रुधिर केशिकाओ। त्रणेय रुधिर वाहिनीओ शुं शुं कार्य करे छे एनी वात आपणे जोई थी। हवे आजे आपणे एक नवो मुद्दो छे के आपणे बधा जाणीए छीए के आपणी चामडी जे छे ए चामडीने तमे आम करो तो चामड़ी तमने से लीसी, एक चामड़ी ऊपर थी बीजी चामड़ी नू धपड तमने से ऊपर थी लीसी रीते घसातू होय तेवू लागे छे। तो आवू शा माटे लागे एना विषेनी वात जे छे ई हवे आपणे जोवानी छे। तो ई जे लागवानुं जे कारण छे, ई जे प्रवाही छे, ए प्रवाहीने आपणे रसिका તરીકે ઓળખીએ છીએ। એટલે આપણે અત્યારે હવે જે વાત જોવાની છે એ લસિકા વિશેની, કે આપણે જોયું કે સૌથી નાની જે છે રુધિરવાહિની એને આપણે રુધિર કેશિકા એવું નામ આપ્યું। તો આ રુધિર કેશિકાઓની દીવાલમાં આ કેશિકાઓની દીવાલમાં આવેલા છિદ્રોમાંથી, નાના નાના જે છિદ્રો હોય એમાંથી રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો બહાર આવીને પેશીના આંતરકોષીય અવકાશમાં આછું પીળું પ્રવાહી બનાવે છે જેને લસિકા કહે છે। અહીંયા તમને પહેલા હું વ્યાખ્યા લખી દઉં, પછી આપણે એક એક વસ્તુ સમજીએ કે રુધિર કેશિકાની દીવાલમાં આવેલા છિદ્રોમાંથી છિદ્રોમાંથી રુધિર રસ પ્રોટીન રુધિર કોષો બહાર નીકળીને પેશીના આંતરકોષીય અવકાશમાં આછું પીળું પ્રવાહી બનાવે છે જેને લસિકા કરે છે। હવે અહીંયા આપણે અમુક શબ્દો જે છે આ લસિકાની વ્યાખ્યા છે તે બીજી વાત છે, તે રુધિરરસ જેવું છે। પછી ત્રીજી વાત છે, તેમાં અલ્પ માત્રામાં પ્રોટીન આવેલું હોય છે, આ ત્રીજી વાત છે। પછી તે આંતરકોષીય વાહિકા બનાવે છે। પછી અભિશોષિત થયેલા ખોરાકમાં રહેલા ચરબીનું વહન, લસિકા દ્વારા થાય છે અને વધારાનું આંતરકોષીય દ્રવ્ય ફરી પાછું રુધિર રસમાં મળે છે। હવે તમે જુઓ તો કે અહીંયા એક વાત જોઈએ, લસિકા
આપણે અહીંયા જોયું કે કેશિકાઓને દીવાલમાં આવેલા છિદ્રોમાંથી કઈ કઈ વસ્તુ નીકળે છે તો કે રુધિર રસ પ્રોટીન રુધિર કોષો બહાર નીકળીને આ એકની અંદર લાઈન કરે છે આ શબ્દ આપણે સમજવાનો છે કે આંતરકોષીય અવકાશ એટલે શું તો કે આપણા કોષો છે એ આવી રીતે છે એ ગોઠવાયેલા હોય છે આપણા કોષો આવી રીતે છે એ ગોઠવાયેલા હોય હવે આની અંદર તમે જુઓ તો આ જે કોષો ગોઠવાયેલા છે એ બે લાઈન આવે એની વચ્ચેની જે આ જગ્યા પડી રહી છે બે કોષોની કોણીય આકારને લીધે એમની વચ્ચેની જે જગ્યા હોય છે તેને આંતરકોષીય અવકાશ બે કોષ વચ્ચેનો અવકાશ આંતરકોષીય અવકાશમાં આછું પીળું એટલે આ જે છે રુધિર રસ છે પ્રોટીન છે અને રુધિર કોષો અમુક પ્રમાણમાં જે બહાર આવે છે એ બધું ભેગું થઈને આંતરકોષીય અવકાશમાં આછું પીળું પ્રવાહી બનાવે છે જેને આપણે શું કહીએ છીએ લસિકા તે રુધિર રસ જેવું છે કારણ કે રુધિર રસ એની અંદર આવે છે તેમાં અલ્પ પ્રમાણમાં થોડા પ્રમાણમાં શું આવેલું હોય છે તો કે એના નિર્માણમાં જ પ્રોટીનનો હિસ્સો રહેલો છે એટલે એમાં થોડા પ્રમાણમાં શું આવેલું છે પ્રોટીન આવેલું છે અને બીજું છે કે આંતરકોષીય વાહિકા એટલે કે આ જે પ્રવાહી છે એ પ્રવાહી પછી આંતરકોષીય વાહિકા એટલે કે આંતરકોષીય અવકાશોની અંદર એક અવકાશમાંથી બીજા અવકાશમાં એનું શું થાય છે વહન થાય છે એટલે કે તે આંતરકોષીય વાહિકા બનાવે છે પછી અભિશોષિત થયેલા ખોરાકમાં રહેલી ચરબીનું વહન લસિકા દ્વારા થાય છે જુઓ તમે અભિશોષિત એટલે આપણે આંતરડાની અંદરથી શોષાયેલી ચરબી જે છે એમાંથી ઘણી બધી ચરબીનું વહન થાય છે એ કોના દ્વારા થાય છે લસિકા દ્વારા આપણે ઘણી વખત અહીંયા જો કોઈને ચોટીઓ ભરીએ ને તો આપણે એમ કહીએ કે ચરબી ચડી ગઈ છે તો એ આંતરકોષીય અવકાશની અંદર આ ચરબી છે એ ઘણી અંશે સંગ્રહિત થયેલી હોય છે અને પછી છેલ્લે આવે છે કે વધારાનું જે છે લસિકા એટલે કે વધારાનું આંતરકોષીય દ્રવ્ય છે એ ફરી પાછું ક્યાં ભળી જાય છે તો કે ફરી પાછું એ આંતરકોષીય દ્રવ્ય જે છે એ રુધિર રસમાં ભળી જાય છે તો આ લસિકાની ટૂંકનો અંત છે મિત્રો તમને બે માર્કમાં પ્રશ્ન પૂછે કે ટૂંકનો અંત લખો લસિકા અથવા તો લસિકા વિશે સમજાવો તો એનો જવાબ છે એ તમારે આટલો લખવાનો રહેશે હવે આપણે આખો એક મુદ્દો કરે છે આપણે અત્યાર સુધી જોયું કે રુધિરનું પરિવહનમાં હૃદય હૃદયની રચના હૃદયની અંદર પરિભ્રમણ રુધિર વાહિનીઓ વિશેની વાત આપણે જોઈ જુદા જુદા પ્રાણીઓની અંદર કેવા પ્રકારનું હૃદય આવેલું છે એની વાત આપણે જોઈ હવે જે આપણે જોવું છે એ વનસ્પતિની વાત જોવાની છે તો મિત્રો વનસ્પતિમાં પણ વહન થાય છે વનસ્પતિમાં પણ શું થાય છે વહન થાય છે હવે આ વનસ્પતિની અંદર જે વહન થાય છે એટલે હવે આપણે જે મુદ્દો જોવાનો છે એ વાત આપણે જોઈએ તો વનસ્પતિની અંદર જુદા જુદા પ્રકારનું વહન બરાબર છે તો વનસ્પતિની અંદર જુદા જુદા પ્રકારનું જે વહન છે એમાં ખાસ કરીને વનસ્પતિની અંદર આપણે શું થાય છે વહન તો એક તો પાણીનું વહન અને બીજું જે છે એ કોનું વહન થાય છે તો કે વનસ્પતિની અંદર ખોરાકનું વહન આ બંનેની વાત છે એ પછી આપણે ખનિજ દ્રવ્યોનું જે વહન છે એના વિશેની વાત છે એ પણ આપણે જોવાની છે તો હવે આપણે જોઈએ તો કે ભાઈ વનસ્પતિમાં વહન તો વનસ્પતિની અંદર વહનમાં સૌથી પહેલા જોઈએ તો વનસ્પતિ વાતાવરણમાંથી CO2 અને વાતાવરણમાંથી CO2 અને જમીનમાંથી પાણી મેળવી ક્લોરોફિલ તથા સૂર્યપ્રકાશની હાજરીમાં તેઓ ગ્લુકોઝ જેવા
सरल कार्बोदित ग्लूकोज जेवा सरल कार्बोदित पदार्थो ग्लूकोज जेवा सरल कार्बोदित पदार्थो बनावे छे। तो जो अहीं शुं छे तो के आ शुं आपणे लिख्युं के वनस्पति वातावरणमांथी कोनुं शोषण करे छे CO2 जमीनमांथी कोनुं शोषण करे छे तो के पाणी। આપણે પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યામાં જોઈએ તો કે વનસ્પતિ ચાર પદાર્થો છે એના દ્વારા શું બનાવે છે તો કે ગ્લુકોઝ જેવા સરળ કાર્બોદિત પદાર્થો બનાવે છે CO2 પાણી ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ આ ચાર વસ્તુની હાજરીમાં વનસ્પતિ છે એ પોતાનો શું બનાવે છે ખોરાક। હવે જો આ જમીનમાંથી પાણી શોષે છે અને વાતાવરણમાંથી CO2 મેળવે છે આ દરમિયાન વનસ્પતિ છે એ પોતાનો શું બનાવે છે ખોરાક બનાવે છે। આ ઉપરાંત વનસ્પતિ છે એ જમીનમાંથી બીજા શોનું શોષણ કરે છે તો કે આ ઉપરાંત વનસ્પતિ જમીનમાંથી ખનિજ ક્ષારો અને અન્ય પદાર્થોનું પણ આ ઉપરાંત વનસ્પતિ એ જમીનમાંથી ખનિજ ક્ષારો અને આ ઉપરાંત વનસ્પતિએ જમીનમાંથી ખનિજ ક્ષારો અને અન્ય પદાર્થોનું પણ શોષણ કરે છે। હવે અહીં આપણે જોયું કે આમાં ખોરાક બનાવ્યો અહીંયા શું કહ્યું તો કે જમીનમાંથી ક્ષારો પણ શોષણ કરે છે બરાબર છે। હવે જો વનસ્પતિ છે એમાં એક વસ્તુ તમે સમજી લેજો વનસ્પતિ છે એ આપણે એક ઇંચ થી શરૂ કરી અને આપણે કલ્પના કરી શકીએ એટલી લંબાઈ સુધીની વનસ્પતિ હોય કે 10 મીટર 15 મીટર 20 મીટર સુધી પણ લાંબી વનસ્પતિના ઝાડ છે એ હોય છે। તો હવે આમાં આપણે શું કહેવાનું છે કે જો વનસ્પતિના મૂળ કારણ કે આ બધું શોષણ ક્યાંથી થાય છે મૂળમાંથી એટલે કે જો વનસ્પતિના મૂળ અને પ્રકાર પર્ણ આ ખોરાક ક્યાં બને છે પર્ણ શોષણ ક્યાં થાય છે તો કે મૂળ દ્વારા પાણીનું શોષણ ક્યાંથી થાય છે તો કે મૂળ દ્વારા બરાબર છે અને વનસ્પતિનો ખોરાક એટલે કે ક્લોરોફિલ ક્યાં હોય છે તો કે પર્ણમાં। તો વનસ્પતિ છે એ એમના મૂળ અને પર્ણ વચ્ચેનું જો અંતર ઓછું હોય એટલે કે વનસ્પતિ નાની હોય તો આ પદાર્થો છે એ પ્રસરણ દ્વારા વનસ્પતિના પર્ણ સુધી પહોંચે છે પણ આ ખનિજ ક્ષારો અને પાણી કે જો વનસ્પતિના પર્ણ અને મૂળ વચ્ચેનું અંતર ઓછું હોય તો જો બરાબર સમજો જો વનસ્પતિના પર્ણ અને મૂળ વચ્ચેનું અંતર ઓછું હોય તો આ પદાર્થોમાં કોણ આવે તો કે પાણી અને ખનિજ ક્ષાર તો આ પદાર્થો એ પ્રસરણ દ્વારા વનસ્પતિના પર્ણો સુધી પહોંચે પ્રસરણ દ્વારા વનસ્પતિના પર્ણો સુધી શું થાય છે પહોંચે છે। જો બરાબર વનસ્પતિના પર્ણ અને મૂળ વચ્ચેનું જો અંતર ઓછું હોય એટલે કે બે વનસ્પતિ કેવી હોય નાની હોય તો તે પ્રસરણ દ્વારા છે તે ક્યાં પહોંચે છે પર્ણ સુધી પણ જો વનસ્પતિના મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર વધારે હોય પણ જો વનસ્પતિના પર્ણ અને મૂળ વચ્ચેનું અંતર વધારે હોય તો આ અંતર કાપવા માટે ચોક્કસ પ્રકારના હોય તો આ અંતર કાપવા માટે ચોક્કસ પ્રકારના પણ જો વનસ્પતિના પર્ણ અને મૂળ વચ્ચેનું અંતર વધારે હોય તો
આ અંતર કાપવા માટે ચોક્કસ પ્રકારના પરિવહન તંત્રની જરૂર ચોક્કસ પ્રકારના પરિવહન તંત્રની જરૂર પડે છે જેના દ્વારા આ પદાર્થોનું વહન થાય છે જેના દ્વારા આ પદાર્થોનું વહન થાય છે આ વહન તંત્રમાં પાણી તથા જમીનમાંથી શોષાયેલા પોષક દ્રવ્યો જલવાહક પેશી તથા ખોરાક અને અન્ય પદાર્થો જો આ વહન તંત્રમાં હવે સમજવાનું છે જો આ વહન તંત્રમાં પાણી તથા આપણે કીધું જમીનમાંથી કોનું શોષણ થાય છે જમીનમાંથી પાણી અને બીજું કોનું ખનિજ ક્ષારો તો આ વહન તંત્રમાં પાણી તથા ખનિજ ક્ષારોનું વહન એ જલવાહક પેશી તથા હવે સમજો તથા ખોરાક ક્યાં મળે છે વનસ્પતિમાં મિત્રો તમે બધા જાણો છો કે વનસ્પતિની અંદર ક્લોરોફિલ દ્વારા જે ખોરાક બને છે ક્યાં બને છે તો કે પર્ણોની અંદર તો વનસ્પતિની અંદર પર્ણમાં બનેલા ખોરાક એ વનસ્પતિને પોતાની સમગ્ર આખી વનસ્પતિની રચના જે છે આખી વનસ્પતિ છે એને પોતાની જૈવિક ક્રિયાઓ કરવા માટે જે ખોરાકની જરૂર પડે છે એ ખોરાક વનસ્પતિ છે એના પર્ણમાં બને છે એટલે પર્ણમાંથી બધી જગ્યાએ છે એ શું થતું હોય એનું વહન થતું હોવું જોઈએ એટલે કે એ વહન એના દ્વારા જ થાય છે એટલે કે કોના દ્વારા થાય છે તો કે જલવાહક પેશી દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું વહન થાય છે તથા અન્નવાહક પેશી તથા અન્નવાહક પેશી દ્વારા ખોરાકનું વહન અન્નવાહક પેશી દ્વારા કોનું વહન થાય છે તો કે અન્નવાહક પેશી દ્વારા ખોરાકનું શું થાય છે વહન થાય છે એટલે તમે જો અહીંયા આપણે બે વાત કરી વનસ્પતિમાં વહન એક પર્ણ દ્વારા ખોરાક બને છે ખનિજ ક્ષારોનું પાણીમાં શોષણ થાય છે બરાબર અને મૂળ અને જો પ્રકરણ વચ્ચેનું પર્ણ વચ્ચેનું અંતર ઓછું હોય મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર કેવું હોય ઓછું હોય તો એ પ્રસરણ દ્વારા એક કોષમાંથી બીજા કોષમાં બીજા કોષમાંથી ત્રીજા કોષમાં એમ પ્રસરણ દ્વારા છે વિભાજન વહન પામે છે જ્યારે અંતર વધારે હોય તો પરિવહન તંત્રની જરૂર પડે છે આ પરિવહન તંત્રમાં બે પ્રકારની પેશીઓ છે કામ કરે છે જલવાહક પેશી અને બીજી જે અન્નવાહક પેશી જલવાહક પેશીમાં કોનું વહન થાય છે તો કે પાણી અને ખનિજ ક્ષારોનું વહન થાય છે આ પાણી અને ખનિજ ક્ષારો છે જમીનમાંથી ઉપર તરફ જાય છે જ્યારે અન્નવાહક પેશી દ્વારા કોનું વહન થાય છે તો કે અન્નવાહક પેશી દ્વારા ખોરાકનું વહન થાય છે જે પર્ણોમાંથી ક્યાંથી જે પર્ણોમાંથી છે એ ખોરાક ક્યાં આવે છે તો કે વનસ્પતિના વિવિધ ભાગોમાં છે એ પર્ણોમાંથી વહન પામે છે તો હવે આ વસ્તુ જે છે એ આપણે જોઈ હવે આપણે જોવાનું છે વનસ્પતિની અંદર પાણીનું વહન કેવી રીતે થાય છે એની વાત હવે આપણે જોઈએ તો વનસ્પતિમાં વનસ્પતિમાં પાણીનું વહન તો હવે આપણે જોઈએ તો વનસ્પતિમાં પાણીના વહન નો માર્ગ તો પહેલી વાત છે કે ભાઈ વનસ્પતિમાં પાણીના પરિવહનનો માર્ગ વનસ્પતિમાં પાણીના પરિવહનનો માર્ગ તો એની વાત જોઈએ તો એમાં કોણ કોણ હોય છે તો કે ભાઈ વનસ્પતિમાં પાણીના પરિવહન માટે કોણ કોણ છે તો કે એક તો પેલા જલવાહક પેશી આ પહેલી વાત પછી બીજું આવે છે મૂળ ત્રીજું આવે છે પ્રકાંડ પછી પ્રકાંડ અને
जो जलवाहक पेशी में मूल प्रकांड अने जलवाहिनिकाओ परस्पर जोड़ाईने परस्पर जोड़ाईने पानीना परिवहनो मार्ग बनावे छे। तो जो जलवाहक पेशी पानीना परिवहन मार्ग में कोण कोण अंतर अथवा तो पानी वनस्पति में पानीना परिवहन साथे संकळायेल अवयवो अथवा अंगो अथवा वनस्पति ना भागो जे तमे कहो छे तो कोण कोण छे भागो कया कया जलवाहक पेशी मूल प्रकांड अने जलवाहिनिकाओ परस्पर जोड़ाय अने शुं बनावे छे वनस्पति ना परिवहन नो मार्ग बनावे छे। हवे आ जे छे एमां जोईए तो जलवाहिनिकाओ केवी छे तो के जलवाहिनिकाओ जे छे जलवाहिनिकाओ ए नलिका जेवी रचना धरावे छे। जे रुधिर केशिकाओ छे पण नलिकाओ जेवी छे એમ જલવાહિનિકાઓ પણ કોના જેવી રચના ધરાવે છે આપણે નલિકાઓ જેવી રચના ધરાવે છે। હવે જો આમાં તમે સમજો પાણીનું પરિવહન થાય છે એને અહીંયા આપણે ચાર તબક્કાઓની અંદર વહેંચેલું છે। કેટલા તબક્કાઓની અંદર વહેંચેલું છે પાણીના પરિવહન જે છે એને આપણે ચાર તબક્કાઓની અંદર વહેંચી નાખ્યું। તમારી ચોપડીમાં એવા કોઈ તબક્કાઓ પાડેલા નથી બરાબર છે પણ આપણે મુદ્દાસર જવાબ લખાય મુદ્દાસર યાદ રહે એટલા માટે થઈ અને આ પાણીના પરિવહન જે છે એને આપણે કેટલા તબક્કાઓ મિત્રો વાંચ્યું છે ચાર તબક્કાઓમાં એટલે કે ચાર મુદ્દાઓ છે એ પાડી અને આપણે લખવાનું છે। તમારી ચોપડીમાં ફરી વખત કહી દઉં કે આવી રીતે મુદ્દા પાડી લખેલું નથી એમાં તો માત્ર એમ જ લખી નાખ્યું છે કે પાણીનું પરિવહન આપણે એમ નહીં લખીએ આપણે જુદા જુદી રીતે પાણીનું પરિવહન છે એને ચાર વિભાગની અંદર છે એ વહેંચ્યું છે। તો એની અંદર સૌથી પહેલા છે પહેલો મુદ્દો છે તો કે ભાઈ મૂળ દ્વારા આ પહેલું વનસ્પતિના પરિવહનનો માર્ગ પછી છે મૂળ દ્વારા પાણીનું શોષણ કે ભાઈ મૂળ દ્વારા પાણીનું શોષણ કેવી રીતે થાય છે મૂળ ક્યાં આવેલા છે જમીનમાં તો પાણીનું શોષણ પણ ક્યાંથી થાય છે જમીનમાં બરાબર તો મૂળ એ ભૂમિના સતત સંપર્કમાં હોય છે મૂળ એ ભૂમિના સતત સંપર્કમાં હોય છે આ મૂળ ચોક્કસ પ્રકારના આ મૂળ એ ચોક્કસ પ્રકારના આયનો પ્રાપ્ત કરે છે આ મૂળ એ ચોક્કસ પ્રકારના આયનો પ્રાપ્ત કરે છે આથી મૂળના કોષો અને જમીનના પાણી વચ્ચે સાંદ્રતાનો તફાવત જોવા મળે છે। જો મિત્રો બરાબર સમજો મૂળ છે એ જમીનના સતત સંપર્કમાં હોય એટલે શું બને છે તો કે એના કારણે ખનિજ ક્ષારો જે જમીનની અંદર ઓગળેલા હોય એ ખનિજ ક્ષારોનું શું કરે છે તો કે શોષણ કરે છે। હવે આ ખનિજ ક્ષારોનું શોષણ કરે એના પરિણામે શું થાય છે તો કે જમીનની અંદર પાણી છે વધારે છે જ્યારે મૂળના પહેલા કોષો જેને આપણે મૂળ રોમ કહીએ છીએ આ મૂળ રોમ જે છે એની અંદર ખનિજ ક્ષારો છે અને અમુક પ્રમાણમાં પાણી છે એટલે એની અંદર પાણીનું પ્રમાણ મૂળ રોમના કોષોની અંદર પાણીનું પ્રમાણ ઓછું છે જે જમીનમાં છે તેના કરતા એના લીધે શું થાય છે તો
तो के सांद्रता नो शुं जोवा मळे छे तफावत जोवा मळे छे। हवे तमे बधा जाणो छो के आ सांद्रता ना तफावत ना लीधे सांद्रता नी व्याख्या आपणे नवमा धोरण मां भणी गया के पाणी तेनी वधारे सांद्रता तरफ थी ओछी सांद्रता तरफ गति करे पाणी तेनी वधारे सांद्रता तरफ थी ओछी सांद्रता तरफ गति करे तेने आश्रुति कहे छे। एटले अहींया जमीन नी अंदर पाणी नी सांद्रता वधारे छे मूळના કોષોની અંદર પાણીની સાંદ્રતા ઓછી છે એટલે જમીનમાંથી કોષની અંદર પાણી છે એ આશ્રુતિના ગુણધર્મના લીધે જમીનની અંદરથી મૂળના પ્રથમ કક્ષાના જેને મૂળ રોમ કહેવાય મૂળ રોમના કોષમાં પાણી દાખલ થાય છે। બરાબર સમજી લેજો કે મૂળના કોષોમાં પાણીની સાંદ્રતા ઓછી છે જમીનમાં પાણીની સાંદ્રતા વધારે છે એટલે સાંદ્રતાનો તફાવત જોવા મળે છે પાણી તેની વધારે સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે તેને આશ્રુતિ કહેવાય છે। એટલે અહીં આશ્રુતિની ઘટના સૌથી પહેલા બને છે અને આશ્રુતિની ઘટના દ્વારા પાણી છે એ વનસ્પતિના મૂળમાં દાખલ થાય છે। એટલે કે આ સાંદ્રતાના તફાવતના લીધે આશ્રુતિની ઘટના આશ્રુતિની ઘટના બને છે જેથી પાણી એ મૂળમાં મૂળના કોષોમાં પાણી એ મૂળના કોષોમાં દાખલ થાય છે જેથી પાણી એ મૂળના કોષોમાં દાખલ થાય છે। ત્યાર પછી બીજી વાત છે તો કે મૂળ દ્વારા પાણીનું શોષણ કેવી રીતે થાય છે એ આપણે બીજો મુદ્દો જોયો। હવે મૂળના કોષોમાં પાણી આવી ગયું બરાબર છે મૂળના પહેલા કોષોમાં પાણી આવી ગયો વનસ્પતિ તો મોટી છે તો વનસ્પતિને છેક પર્ણ સુધી પાણી પહોંચાડવાનું છે। ક્યાં સુધી પાણી પહોંચાડવાનું છે છેક પર્ણ સુધી પાણી પહોંચાડવાનું છે તો પર્ણ સુધી પાણી કેવી રીતે પહોંચે એના માટે બીજી વાત આવે છે કે પાણી નો એક આખો સ્તંભ તૈયાર થાય છે। એટલે હવે બીજી વાત જો આમાં શું બને છે તો કે આ જે છે એ બરાબર સમજો હું એક તમને નાની એવી આકૃતિ દ્વારા સમજાવું પછી આપણે ફરી વખત પાછો લખશું કે આ જમીન છે આ જમીનની ઉપર ઉગેલી જે છે એ વનસ્પતિ છે આ જમીનની ઉપર ઉગેલી વનસ્પતિ છે। હવે તમે સમજો તો કે આ વનસ્પતિના મૂળ જે છે એ આ વનસ્પતિના મૂળ એ આ જમીનમાં ગયા આ વનસ્પતિના મૂળ છે એ ક્યાં ગયા જમીનમાં। હવે અહીંયા શું આવ્યું છે આ બધું તો કે પાણી બરાબર છે આટલું બધું પાણી બધે જે છે જમીન ભેજવાળી છે એટલે ત્યાં પાણી છે। હવે આ કોષની અંદર જે છે એ આ કોષની અંદર પાણીનું શોષણ થયું અહીંયા જે છે એ તમે સમજો તો કે આ પહેલો જે કોષ છે એની અંદર પાણી આવ્યું એની અંદર પાણી આવ્યું એટલે એની અંદર પાણીનું પ્રમાણ વધ્યું એની અંદર પાણીનું પ્રમાણ વધ્યું એના પરિણામે શું થયું તો કે એના પરિણામે એમાં પાણીની સાંદ્રતા વધી બાજુના કોષમાં પાણીની સાંદ્રતા આના આ કોષ કરતા ઓછી છે એટલે એમાં પાછું પાણી આશ્રુતિના ગુણધર્મમાં દાખલ થયું એમ ત્રીજા કોષમાં ચોથા કોષમાં ક્રમશઃ છેક પર્ણ સુધી આશ્રુતિની ઘટના દ્વારા પાણી છે એ ક્યાં જાય છે આગળ જાય અને આખો એક પાણીનો આખી એક લાઈન જેવું તૈયાર થાય જેને આપણે પાણીનો સ્તંભ છે એ કહીએ છીએ। તો હવે આપણે બીજો મુદ્દો લખવાનો છે એટલે કે આમ ગણો તો ત્રીજો મુદ્દો છે પાણીના પરિવહનમાં ત્રીજો મુદ્દો જે લખવાનો છે કયો છે તો કે એની વાત આપણે જોઈએ તો કે પાણીનો સ્તંભ ત્રીજો મુદ્દો છે પાણીનો સ્તંભ। તો પાણીનો સ્તંભ જે તૈયાર થાય છે એની વાત જોઈએ તો મૂળ દ્વારા શોષાયેલું પાણી મૂળ દ્વારા શોષાયેલું પાણી આગળ તરફ આશ્રુતિના ગુણધર્મ મુજબ ગતિ આશ્રુતિના ગુણધર્મ મુજબ ગતિ કરે છે આથી પાણીનો
તૈયાર આથી પાણીનો એક સ્તંભ તૈયાર થાય છે હવે છે મૂળદાબ દ્વારા પાણીનું વહન અને બાષ્પોત્સર્જન હવે પછી છે આ છેલ્લો મુદ્દો ચોથો મુદ્દો કે મૂળદાબ દ્વારા પાણીનું વહન અને બાષ્પોત્સર્જન મૂળદાબ દ્વારા પાણીનું વહન અને બાષ્પોત્સર્જન તો એની વાત આપણે જોઈએ તો જો મૂળદાબ દ્વારા જે છે સમજો તમે મૂળદાબ એટલે શું તો કે આ જે પાણીનું જે વહન પામે છે એ પાણીનું વહન એ મૂળના કોષો પાણી ચોક્કસ પ્રકારનું દબાણ ઉત્પન્ન કરે છે આથી આશ્રુતિની દ્વારા આ કોષો અન્ય કોષને પાણી શું કરે છે પૂરું પાડે છે ફરી વખત કહું કે મૂળમાં પાણી આવવાથી મૂળના કોષોમાં પાણી એક ચોક્કસ પ્રકારનું શું પૂરું પાડે છે દબાણ એને મૂળદાબ કહેવાય અને આથી આશ્રુતિ દ્વારા આ કોષો અન્ય કોષોને પાણી પૂરું પાડે છે હવે આ પાણીનો આખો સ્તંભ તૈયાર થયો પાણી બીજા કોષોને પૂરું પાડ્યું ઈ પાણી છે પર્ણ સુધી પહોંચી ગયું ક્યાં પહોંચી ગયું પર્ણ સુધી એ પાણી પહોંચી ગયું હવે શું થાય તો પાણી અટકી ગયું થોડા પ્રમાણમાં જે પાણી વાપરવાનું છે વપરાણું બાકીનું પાણી અટકી ગયું તો હવે આપણે દાખલા તરીકે પાઇપલાઇન દ્વારા પાણી ઉપર ચડાવવાનું છે પણ ઉપર છે એ પાણી પહોંચી ગયું હવે ત્યાં આપણે પાણીની જે પાઇપલાઇન છે એને બૂચ મારેલું છે તો કે પાણી એમને ઊભું રહી જશે પાણી આગળ જશે નહીં બરાબર પણ અહીંયા એવું નથી થતું આપણે જેમ બૂચ ખુલ્લું હોય તો જ પાણીનું વહન થાય અહીંયા પણ એ જ ઘટના બને છે કે પર્ણની અંદર રહેલા પર્ણરંધ્રો દ્વારા આપણે આ વાત પણ જોઈ છે કે પર્ણની અંદર રહેલા પર્ણરંધ્રો દ્વારા છે એ પાણીનું શું થાય છે બાષ્પોત્સર્જન થાય છે અથવા તો બાષ્પીભવન થાય છે અને એ પાણી ત્યાંથી ઉડી જાય છે વાતાવરણમાં આવે છે માટે આ પાણીનું વહન છે એ સતત શું રહે છે ચાલુ રહે છે અને આ ક્રિયાને શું કહેવામાં આવે છે કે પર્ણ દ્વારા વનસ્પતિ પર્ણરંધ્રો દ્વારા અથવા પર્ણ દ્વારા વનસ્પતિ જે પાણી ગુમાવે છે એને બાષ્પોત્સર્જન કહે છે આ મૂળ દ્વારા પાણીનું સતત શોષણ થાય છે પર્ણ દ્વારા પાણી ગુમાવે છે એટલે આ વહન સતત શું રહે છે ચાલુ રહે છે એટલે છેલ્લો મુદ્દો આપણે લખીએ આ પ્રશ્નનો કે મૂળમાં પાણી આવવાથી મૂળના કોષોમાં મૂળના કોષોમાં પાણીએ ચોક્કસ પ્રકારનું દબાણ ઉત્પન્ન પાણીએ ચોક્કસ પ્રકારનું દબાણ ઉત્પન્ન કરે છે જેના દ્વારા પાણી એ આશ્રુતિ દ્વારા વહન પામે છે બરાબર આ પાણી એ શું થાય છે તો કે આ પાણી એ જો બરાબર સમજો આ પાણી એ વનસ્પતિના આ પાણી એ વનસ્પતિના હવાય ભાગોમાં પહોંચતા હવાય ભાગો એટલે પર્ણ હવાય ભાગોમાં પહોંચતા તે પાણીનું બાષ્પ સ્વરૂપે વ્યય થાય છે જેને બાષ્પોત્સર્જન કહે છે આમ બાષ્પોત્સર્જન દ્વારા પાણી સતત વ્યય પામે છે અને મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે
આમ આ ક્રિયા છે એ સતત શું થાય છે ચાલે છે જો મિત્રો આપણે પાણીના પરિવહન વિશે ચાર વાત જોઈ કેટલી વાત જોઈ પાણીના પરિવહન વિશે ચાર વાત જોઈ કે એમાં કઈ કઈ રીતે છે એ પાણીનું પરિવહન થાય છે તો મિત્રો એટલું આપણે આજે રાખવાનું છે પાણીના વનસ્પતિની અંદર પાણીના પરિવહનનો મુદ્દો છે એ આપણે જોયો તો તમે એટલી વસ્તુ છે એ બરાબર જોઈ લેજો સમજી લેજો અને આ પ્રશ્ન છે એ બરાબર લખી લેજો અસ્તુ જય સ્વામિનારાયણ